આગળ વાત કરીએ ગુજરાતના શિક્ષણ વિભાગના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જ્ઞાન સેતુ જ્ઞાન સેતુની અંદર સરકારનો આશય છે કે બધા હોશિયાર હોશિયાર વિદ્યાર્થીઓને ભેગા થઈને સરસ ભણાવીએ કે છોકરાઓ જીવનમાં ક્રાંતિ કરી નાખે કન્સેપ્ટ સાંભળીએ તો લાગે કેટલું સરસ છે પરંતુ શિક્ષકો અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે કે આ બીજું કશું જ નથી પણ ફરી એકવાર સરકારી માળખું તોડીને બધું જ પ્રાઇવેટમાં સોંપી દેવાનું પ્રાઇવેટ હાથોમાં સોંપી દેવાનું કારસો માત્ર છે સરકારી યોજનાઓ જ્યારે કારસો લાગવા મંડે અને એવું લાગે કે આવતી દરેક યોજનામાં કશુક મેળવી લેવાની અને સરકારનું કરી નાખવાનો આશય આવી રહ્યો છે તો શંકાઓ બહુ જ મજબૂત બનતી હોય છે જ્ઞાન સેતુમાં શરૂઆત છે તો સરકાર કહી રહી છે કે શાળાના જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ હશે એવા ટોપ 5 આપણે ભેગા કરીશું ને પછી પાંચ 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 કરીને પછી દર તાલુકાએ જિલ્લાએ શાળા બનાવીશું અને એ શાળામાં બધા છોકરાઓ આપણે આપી દઈશું એમને શાળા બનાવીશું તો એ સરકારી હશે તો જવાબ એનો ના છે પ્રાઇવેટ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે અને અને પ્રાઇવેટ શાળામાં બાળકોને ભણાવવા માટે પર બાળક એક બાળક દીઠ અમુક રૂપિયા સરકાર આપવાની છે શાળાને તો પ્રશ્ન એ છે કે શું તમારા સરકારી શિક્ષકો એટલા ક્ષમતાવાળા નથી એ બાળકો એટલા જ હોશિયાર છે તો એ પોતાની સરકારી શાળામાં શું કામ ન ભણી શકે હોશિયાર બાળક છે તો એને વધારે તાલીમ આપવા માટે જો તમે પ્રાઇવેટમાં આપી રહ્યા છો અને પ્રાઇવેટ વાળાને રૂપિયા આપો છો તો એટલા રૂપિયા સરકાર તમે શાળા પાછળ ખર્ચો તો કેટલું બધું સારું થઈ શકે છે પણ ખબર નહીં કોણ છે કે જે સરકારને આવા નિર્ણયો લેવડાવે છે નેતાઓ એટલા પણ બુદ્ધિ વગરના નથી હોતા જેટલું એમની ઇમેજ બનાવવામાં આવે છે નેતાઓ હોશિયાર હોય છે એમણે ઘાટ ઘાટના પાણી પીધા હોય છે એમને ખબર હોય છે કે આ બધું શું કામ થઈ રહ્યું છે અને છતાંય કોઈ એમની પાસે આવું કરાવી જાય છે એવું માનવાને કોઈ અવકાશ નથી અને એટલા જ માટે દરેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પાછળ જો સરકાર તમે આવી રીતે યુક્તિઓ લગાડશો મને પ્રાઇવેટને કેવી રીતે ફાયદો કરાવો એ વિચાર કરશો તો એટલા જ રૂપિયામાં તો તમે આમનું કલ્યાણ કરી શકો છો આની પહેલાં અમે કેસીજીનું એક ઉદાહરણ બહુ જ સારી રીતે સમજાવી ચૂક્યા છીએ એ કેસીજીનો અમારો વિડીયો જોજો એટલે તમને તરત ખબર પડશે કે પ્રાઇવેટ અને સરકારમાં કેવી રીતે સાંડગાણથી સરકારના પૈસા તિજોરીમાંથી બહાર કાઢીને કેવી રીતે પ્રાઇવેટમાં ભરી દેવા એ ષડયંત્ર સિવાય કશું જ નથી હોતું આગળ વાત કરીએ ગુલામનબી આઝાદ